ગોરવામાં ડેરી બનાવે, સાત ચગલા કરે, ઉપર છ કરે, પછી પાંચ એટલે ત્રણ તો મજા આવે. એ અત્યાર સુધી ઘણા ખરા ન ખબર, ખબર હોય તો અમારા વંદન સારી વસ્તુ છે. કે ડેરી છે ને એમાં 64 જોગણી માતાજી બિરાજમાન થાય. આપણું આ ભુવા સ્થાપવાનું કાર્ય હતું ત્યારે મેં વચ્ચે વાત કરી હતી, કદાચ કોઈને યાદ હોય તો, કે ભટની અંદર અમે તો હંમેશા માટે શિકોત્રા દેવી હોઈએ છીએ. મારો મત હોય, તમારો હોય, કે દુનિયાના કોઈ પણ વ્યક્તિ હિન્દુ ધર્મમાં માનતા હોય હોય, તો એ 64 જોગણી માતાજીની અંદર એ દેવીઓ આવે છે, એને પણ આપણે યાદ કરી અને બિરાજમાન કર્યા. મતલબ કોઈ છૂટું ના જોઈએ. ચાલો એ છે બીજું જોઈએ, બીજું પણ પાટી જીજ્ઞાસભાઈ. ચલો હવે આપણે પછી આગળ વધીએ. તો કુટુંબના કોઈ એક વડીલ આવી જાઓ, મોભી આવી જાઓ, તમને જે ઠીક લાગે કોઈ પણ. આપણે માતાજીનું એટલે કે ભૂવા આતાનું પૂજન કરવાનું, પછી આપણા કુટુંબના કંડા બંધાય. કોઈ પણ તમને ઠીક લાગે આવો અંતર, અને પાંચ જણા આવશો તો એમને વાંધો નથી. પાંચ આવી જાઓ, ચાલો પાંચ જણા આવી જાઓ, ઉભા થઈ જાઓ. કુટુંબના પાંચ જણા આવી જાઓ, અમે પંચ પરમેશ્વર ગણાય. હા બેટા, તમે પાછી લઈ જાઓ, મા દીકરી બેન પાછી લઈ જાઓ. બેટા તમે બેના બાજુ આવી જાઓ, થોડીક બે મિનિટ માટે. જીનીશભાઈ થાળીની અંદર જમણો પગ રાખવાનો છે. બેસી જાઓ ભગવાન, બેસી જાઓ. ચાલો આપણે આપણા માતાજીને યાદ કરી અને માતાજીનું પૂજન કરતા હોય એ ભાવના કરી જવાની છે, માતાજીનું ધ્યાન કરી રાખવાનું છે. ઓમ સકરાદયાસુર ગણા નિહતે દેવે બિરાજમાન રહેજે. બોલીએ બાલવી માત કી જય. ચાલો એમનો પણ પગ ધોવાનું છે. એક દેવ તરીકે લઈ લેજો માતાજીને આ બાજુ. ભગવાન હતા, મહેરબાની કરી કૃપા કરી આ બાજુ આવી જજો. ચાલો દાદાને યાદ કરી અને બેનોએ શક્ય હોય અને રિવાજ હોય તમારે તો લાજ કાઢજો, રિવાજ હોય તો લાજ કાઢજો. હરે ઓમ નમ સહસ્ર શીર્ઘા મા હમા 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 ભાઈ 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 મે ઘો સર્વ હા 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 દેવા તિરસા કુલમ મા ઓમ ભર્વ સહસ્ર જડ દેવતાય નમો હમા 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 ચાંદલ પર દેવા ઓ યા શ્રેષ્વયામ સુકૃતિનામ પ્રભવ્યા તમ ધ્વ પરિપા
ઘરનું કોઈ બીજું હોય તો બોલાવે હોય તો તમારે એમને ન ખબર એટલે પૂછે જે કોઈ કલ્યાણ